મિત્રો ન્યૂઝ સ્કૂલના યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે ધોરણ અગિયાર આંકડા જેની અંદર આપણો પાઠ નંબર ચાલુ છે એક માહિતીનું એકત્રીકરણ જેની અંદર આજનો આપણો પ્રશ્ન છે ટપાલ દ્વારા પ્રશ્નાવલી તો છેલ્લે આપણે વિડીયોની અંદર જોયું હતું કે આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો કયા છે હવે એની અંદર જ એક વધુ વસ્તુ ઉમેરાય છે અને જો આપણે ટપાલ દ્વારા પ્રશ્ન મોકલી તો એ કેવી રીતે એનો અર્થ એના લાભ અને ગેરલાભ આ વિડીયોમાં જોશું સૌથી પહેલાં આદર્શ અર્થમાં જોઈએ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને આપેલ સમયમર્યાદામાં બધા જ પ્રશ્નો ઉત્તર આપી પરત મોકી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે પ્રશ્નાવલી એટલે પ્રશ્નો તૈયાર કરવા હવે એ પ્રશ્નો તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની છે એટલે કે એને ઉત્તરદાતા કહેવાય આપેલી સમયમર્યાદામાં એટલે થોડાક દિવસોમાં પ્રશ્નના ઉત્તર માટે એક વિનંતી કરતો પત્ર એની સાથે જોડી અને પ્રશ્નાવલી ટપાલ દ્વારા મોકલવામાં આવે છે આથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલીની સાથે પોતાના સરનામાવારું માહિતી મંગાવનારનું યોગ્ય ટિકિટ લગાવી જવાબી પરબેડિયું મોકલવાનું હોય છે હવે એની અંદર કામ શું હોય છે તો દરેક જે ઉત્તરદાતા છે જે પ્રશ્નાવલીના પ્રશ્નોના જવાબ આપશે એ પોતાના સરનામાનું માહિતી મંગાવનારનું એક ટિકિટ લગાડી અને એની સાથે પરબેડી મોકલી દેશે ઉત્તરદાતાને પોતે જ પ્રશ્નોનો જવાબ આપવાના હોય પ્રશ્નાવલીના પ્રશ્નો સ્પષ્ટ ટૂંકા સરળ મુદ્દાસર અને સ્વયં સ્પષ્ટ હોવા જોઈએ હવે જે પ્રશ્નાવલી ટપાલ દ્વારા તમે મોકલો છો મતલબ પ્રશ્નોની યાદી મોકલો છો એ આપણે આગળ પણ જોયું તો કેવા હોવા જોઈએ સ્પષ્ટ હોવા જોઈએ ટૂંકા હોવા જોઈએ સરળ હોવા જોઈએ મુદ્દાસર અને પોતે સમજી શકીએ એવા હોવા જોઈએ અત્યારના સમયમાં પ્રશ્નાવલી કોમ્પ્યુટર એટલે કે ઈમેલ તથા મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે હાલનો જે જમાનો છે એ ટેકનોલોજીનો જમાનો છે તો પ્રશ્નાવલી છે એ ટપાલ દ્વારા નહીં પણ ઈમેલ અને મોબાઈલ દ્વારા પણ મોકલવામાં આવે છે ટૂંકમાં ટપાલ દ્વારા પ્રશ્નાવલીમાં તમને શું લખવાનું તો જેને માહિતી જોઈએ છે જેની પાસેથી માહિતી લેવી છે એ વિનંતી પત્ર સાથે પ્રશ્નોની યાદી ટપાલ દ્વારા ટિકિટ લગાવીને એને મોકલી દેશે પછી એ વ્યક્તિ એના જવાબ લખી અને પછી પાછો એ જ સરનામે એને પાછો રિટર્ન કરી દેશે એને કહેવાશે ટપાલ દ્વારા પ્રશ્નાવલી હવે આપણે આ રીતના ફાયદા જોઈએ તો જ્યારે માહિતી એકત્રિત કરવાનું ક્ષેત્ર વિશાળ હોય ત્યારે માહિતી એકત્રિત કરવા માટે આ પદ્ધતિ ખાસ ઉપયોગી છે સમજી લો કે તમને ઘણા બધા માણસોની માહિતી જોઈએ છે તો તમે શું કરો એક પ્રશ્નાવલી તૈયાર કરો એની હજાર જરોક્ષ તમે કરાવી અને ટપાલ દ્વારા મોકલી શકો લે જ્યાં માહિતી મેળવવાનું ક્ષેત્ર વિશાળ છે ત્યાં આ રીત ખૂબ જ ઉપયોગી છે આ રીત સરળ ઓછા ખર્ચે અને વધારે માહિતી મેળવી આપે છે સરળ છે એકદમ ટપાલ કરતાં બધાને આવડે ખર્ચ તો ટપાલનો બહુ ઓછો છે અને ઘણી બધી માહિતી છે એ મેળવી શકાય છે જે ક્ષેત્રમાં વ્યક્તિગત કે ટેલિફોનના માધ્યમ દ્વારા સંપર્ક સાધવાનું મુશ્કેલ હોય તેવા ક્ષેત્રમાં રહેતા ઉત્તરદાતાઓ પાસેથી આગળ આ રીતે માહિતી મેળવી શકે છે સમજી લો કે જ્યાં ટેલિફોનની સગવડ નથી અથવા વ્યક્તિ પોતે જઈ શકતો નથી પણ ટપાલ તો એવી વસ્તુ છે કે દુનિયાના ખૂણે ખૂણે જઈ શકે છે કારણ કે ટપાલ ઓફિસ દરેક ગામડાની અંદર દરેક શહેરની અંદર બધી જગ્યાએ હોય જ છે તો જ્યાં એ વ્યક્તિગત યા ટેલિફોનથી પહોંચી શકતો નથી ત્યાં તે ટપાલ દ્વારા સિમ્પલ માહિતી મેળવી શકે છે તો આ એના ત્રણ લાભ હતા હવે ગેરલાભ જોઈએ જ્યારે ઉત્તરદાતા અશિક્ષિત હોય અને સહકારની ભાવના ધરાવતો ન હોય તો આ રીતે ઉપયોગી નીવડતી નથી માની લો હવે તમે ટપાલ મોકલી ટપાલ મોકલતી વખતે તમે જે ઉત્તરદાતા એ અશિક્ષિત છે એને વાંચતા જ નથી આવડતું તો તમે જે પ્રશ્ન લખ્યા છે એ સમજી નહીં શકે અથવા તો એની અંદર સહકારની ભાવના નથી તમારી ટપાલ જોઈ અને ફાડી નાખશે તો એમાં કાંઈ થશે નહીં આ એક ગેરલાભ છે બીજો ક્યારેક ઉત્તરદાતા તરફથી મળેલી માહિતી ખોટી હોય અથવા દૂરી કે જવાબ આપ્યા વગરની પ્રશ્નાવલી આગળને પાછી મોકલવામાં આવે છે હવે ક્યારેક જે ઉત્તરદાતા પ્રશ્નનો જવાબ આપે છે એ ખોટી માહિતી ભરી દેતો અધૂરી માહિતી ભરી દેતો તો આ પ્રશ્નાવલી એ પાછો મોકલી દેતો એનો કાંઈ માહિતીનો અર્થ રહેતો નથી કારણ કે તમે તો એની પાસે હાજર જ નથી પોતાની રીતે ખોટી માહિતી ભરી શકે છે અને અધૂરી પણ જલ્દીમાં મોકલી શકે છે ત્રીજો ઉત્તરદાતાની આળસના પરિણામે પ્રશ્નાવલી ગેરવલે જવાની અથવા માહિતી મેળવવા વિલંબ થવાની શક્યતા પણ રહે છે ત્રીજો ઘેરલાભ છે આ રીતનો કે ભાઈ તમે ઉત્તરદાતા આળસ કરે કાલે જવાબ લખીશ કાલે જવાબ લખીશ તો જલ્દીથી જવાબ આવે નહીં અને જો એ ઘર પર ચેન્જ કર નાખી બીજે ક્યાંય પણ ટપાલ પહોંચી જાય તો માહિતી તમને સમયસર મળશે નહીં આ રીતનો આ ગેરલાભ છે ચોથો આ રીતનો ઉત્તરદાતાની સૂચનાઓને સ્પષ્ટતા કરી આપે કે પ્રશ્નોનું અર્થઘટન કરી આપે તેવી મદદ કરનાર વ્યક્તિની ખોટ રહે છે હવે સમજી લો કે પ્રશ્ન સમજવામાં આવતા નથી સ્પષ્ટ નથી અર્થઘટન થતું નથી તો હવે એકલો વાંચીને કેટલું કરશે એટલે જે બીજો વ્યક્તિ પ્રશ્ન સમજવામાં મદદ કરી શકે એ તો હોતો જ નથી કારણ કે ટપાલ દ્વારા મોકલેલા છે તેથી પ્રશ્નનું ખોટું અર્થઘટન થવાની શક્યતા રહેલ છે એટલે ચોથો આ રીતમાં ગેરલાભ એ છે કે ભાઈ પ્રશ્ન જો સમજી ન શકે તો જવાબ કેમ આપી શકશે ખોટું અર્થઘટન થાય જેથી માહિતી ખોટી ઉદભવે છે અને આ રીતથી છે એ ગેરલાભ થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે પ્રશ્નાવલીની રીતમાં ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીતનો અર્થ લખવાનો ત્રણ ફાયદા અને ત્રણ ગેરફાયદા લખવાનો જેનો અભ્યાસ કર્યો આ પ્રશ્ન દરેક જણ છે એ નોટબુક ની અંદર લખી લેશે અસલામુ અલયકુમ